बीसीसीआई द्वारा रमाडवामां आवती रणजी ट्रॉफी વિજય હઝારે ટ્રોફી જેવી ટુર્નામેન્ટમાં રમવા માટે યુવા ક્રિકેટર્સમાં પ્લેટફોર્મ સમાન તાજાવાલા વન ડે ટુર્નામેન્ટમાં જેતપુરના યુવા ક્રિકેટર કેનિલ પટેલની પસંદગી કરવામાં આવી છે। જેતપુરના 20 વર્ષીય યુવા ખેલાડી કેનિલ પટેલની પસંદગી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા રમાડવામાં આવતી ઓપન કેટેગરીની તાજાવાલા વન ડે ટુર્નામેન્ટમાં બોટાદ જિલ્લાની ટીમમાં ગેસ્ટ પ્લેયર તરીકે પસંદગી કરવામાં આવી હતી। साधारण परिवार माथी आवता केनिल वधुमां जणावे छे के छेल्ला घणा वर्षोथी जेतपुरमां आईसीसी इंटरनेशनल क्रिकेट कोच मितेश सरना मार्गदर्शन हेठळ क्रिकेटनी प्रेक्टिस करी रह्यो छुं। अंडर 16-19 अमरेली डिस्ट्रिक्ट टीममांथी रम्या बाद राजकोट रूरलनी टीम माटे घणा प्रयत्नो कर्या, पण राजकोट रूरलनी टीममां राजकोट सिटीना खेलाड़ियों रमता होय तो जेतपुर जेवा ग्राम्य विस्तारोमांथी आवता खेलाड़ियोने टीममां जग्या नथी मळती। ज्यारे बोटाद डिस्ट्रिक्टनी टीममां गेस्ट प्लेयर तरीके जग्या मळता અંદરથી ખૂબ જ આનંદ થયો। કેનિલની જેમ જેતપુરના ઘણા બધા ખેલાડીઓ સારી મહેનત કરી રહ્યા છે, પરંતુ જેતપુરના ખેલાડીઓને યોગ્ય સ્થાન મળતું નથી। જ્યારે બોટાદ જિલ્લાની ટીમમાં જેતપુર કેનિલને ગેસ્ટ પ્લેયર તરીકે સ્થાન મળતા બોટાદના પ્રમુખ શ્રી અને કોચ કિરણ સરનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। કેનિલ, આજે તારું તાજાવાલા આમાં સિલેક્શન થયું છે, શું કહીશ એના વિશે? મને આજે ખૂબ આનંદ થઈ રહ્યો છે કે હું કેટલા વર્ષોથી મહેનત કરી રહ્યો હતો જેનું મને આજે પરિણામ મળી ગયું છે। હું અમરેલીમાંથી અંડર 16 અંડર 19 રહીમો, આપણે રાજકોટ રૂરલની ટીમ અહીંયા બહુ સ્ટ્રોંગ છે કે જે હું તો ઘણા વર્ષોથી પ્રયાસ કરી રહ્યો કરતો હતો, પણ છેવટે મને બોટાદ ડિસ્ટ્રિક્ટમાંથી ગેસ્ટ પ્લેયર તરીકે મારી પસંદગી થઈ, એટલે તેમ તો મને ત્યાં હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બોટાદ લોકોને અને મારા કોચ મિતેશ ચૌહાણ, એને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મારા માતા પિતા બહુ ખુશ છે અને મેનેજિંગ ડાયરેક્ટર ધવલ સ્કૂલના દિનેશભાઈ ભુવાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જેને મને ફેસિલિટી આવી અને આવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું। તારું નામ? કેનિલ પટેલ। મિતેશભાઈ, આજે કેનિલનું ક્રિકેટ સિલેક્શનમાં નામ આવ્યું છે, શું કહેશો? જેતપુરમાં અનેક ખેલાડીઓ હોય છે કે જે સારી મહેનત કરી રહ્યા છે। જ્યારે વાત કરીએ કે આજે કેનિલનો જે તાજાવાલા ટ્રોફી છે કે વિજય હઝારે છે કે રણજી ટ્રોફી છે, એના રમવા માટેની એક પ્લેટફોર્મ સમાનની એક ટુર્નામેન્ટ છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની, એમાં બોટાદ જિલ્લાની અંદર એમનું ગેસ્ટ પ્લેયર તરીકે સિલેક્શન થયું છે। જ્યારે વાત કરીએ કે જેતપુરનો અનેક ખેલાડીઓ હોય છે 16માં 19માં 14માં, પણ શું છે કે આપણે રાજકોટ જિલ્લાની જે ગ્રામ્યની ટીમ હોય છે એમાં જેતપુરના ખેલાડીઓને ખાસ મોકો મળતો નથી, કેમ કે એમાં સિટીના ખેલાડીઓ રમે છે, તે ટીમ સારી હોય છે, પણ જ્યારે બોટાદની ટીમે જેતપુરના ખેલાડીને મોટિવેટ કર્યો છે, એમને પ્લેટફોર્મ આપ્યું છે, અમે એવી આશા રાખીએ છીએ કે કેનિલ પાસે એવી અપેક્ષા છે કે આગળ જઈ અને જેતપુરની સારું પરફોર્મન્સ કરશે, જેતપુર તેમજ સૌરાષ્ટ્રનું નામ રોશન કરશે તેવી એની પાસે આશા પણ છે। આપનું નામ? મિતેશ ચૌહાણ, ઇન્ટરનેશનલ કોચ, જેતપુર। બ્યુરો રિપોર્ટ, ટીવી9 ઇન્ડિયા।